દેવના મર્મોની સમજણ ભાઈ ભક્તસિંહ દ્વારા મે એકવીસ જો તું યહોવા તારા દેવની આજ્ઞાઓ પાડીને તેના માર્ગોમાં ચાલશે તો તે તને પોતાની પ્રજા તરીકે સ્થાપશે પુનઃ નિયમ અઠ્ઠાવીસ અને નવ બિન્યામિનના માણસોએ થોડા યબુસીઓને યરૂશાલેમમાં રહેવા દીધા પહેલાં તો તેઓ દાસો અર્થાત ગુલામ તરીકે રહ્યા પણ પછી બહુ બળવાન દેશ જાતિ બની ગઈ જ્યારે દાઉદ અને તેના માણસો યરૂસેલેમમાં આવ્યા ત્યારે આ યબુસીઓ દાઉદની મશ્કરી કરવા લાગ્યા તેઓ કહેવા લાગ્યા દાઉદ કોણ છે એક આંધળો પણ દાઉદ સાથે લડી શકે યરુશાલેમમાં તેમણે એટલી બધી ભૂમિ સર કરી કે તેઓ ઈશ્વર ભક્ત દાઉદની ઠઠ્ઠા કરવા લાગ્યા એ કેટલા દુઃખની વાત છે કે આપણે વિશ્વાસીઓ તરીકે કેટલી બધી હાનિ ઉઠાવીએ છીએ જેઓ એમ કહે છે કે અમારો નવો જન્મ થયેલો છે તેમને ઉદ્દેશીને હું આ કહી રહ્યો છું એમાં શંકા નથી કે થોડા સમય માટે તેમનામાં પુષ્કળ આનંદ ભારે ઉત્સાહ મહાશાંતિ અને દેવના વચન માટે ભારે ભૂખ હતી પણ હવે આપણે તેમને અંધકારમાં હાર નિષ્ફળતા ઈર્ષ્યા અને વેરાનતામાં જોઈએ છે અને તેનું કારણ એક નહીં પણ અનેક યબુસીઓ તેમના હૃદયમાં ઘરોમાં અને કુટુંબોમાં વસે છે આ યબુસીઓને હાંકી કાઢવું દાઉદ માટે એટલું કંઈ સહેલું ન હતું દેવે પોતાની રીતે તેમને તૈયાર કરવાના હતા સૌ પ્રથમ પ્રભુ દાઉદને શાઉલ આપશાલોમ અને અન્યો તરફથી આઠ જેટલા લાંબા વર્ષો સુધી દુઃખદ પ્રસંગોમાં થઈને લઈ ગયા પછી તે દાઉદને હેબ્રોનમાં લાવ્યો ત્યાં તેને સાડા સાત વર્ષો સુધી રાખ્યો અને ત્યાંથી પછી તેને સિયોન માણ્યો ત્યારબાદ જ તે યબુસીઓને હાંકી કાઢી શક્યો છેવટે યબુસીઓને સિયોનમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારબાદ સ્વર્ગીય નમૂનો આવ્યો મંદિર આવ્યો અને મહિમા પણ આવ્યો આ મેન